साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં અસાંધારો કાયદો લાગુ હોવા છતાં વિસ્તારના લોકો મિલકત વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે। વિસ્તારના સ્થાનિક લોકોએ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો એકઠા થઈને ટાવર ચોક ખાતે રામધૂમ અને હનુમાન ચાલીસાનું કાન કરવામાં આવ્યું હતું। હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી દિવસેને દિવસે ઘટી રહી છે। અલકાપુરીમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં પહેલા હિન્દુઓની વસ્તીમાં વધારો હતો, પરંતુ અત્યારે હાલ 30% જેટલી રહી છે। તો બીજી તરફ લઘુમતી સમાજની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને અશાંત ધારા કાયદા લાગુ કરવામાં આવ્યો હતો। પરંતુ કેટલાક લોકો પોતાની મિલકત લઘુમતી સમાજના લોકોને વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે। પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં પહેલા કાશ્મીર જેવી પરિસ્થિતિ ઊભી ન થાય તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે સાંજે ટાવર ચોક પાસે પોલો ગ્રાઉન્ડ વિસ્તારના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો એકઠા થઈને સરકારનો આભાર માન્યો હતો કે અશાંધ ધારા કાયદાની મુદત 2027 સુધી કરવાને લઈને આભાર વ્યક્ત કર્યો હતો, જેને લઈને અશાંધ ધારા કાયદો લાગુ દરમિયાન મિલકતોનું વેચાણ થયું છે। અશાંધ ધારા કાયદાનો કડક અમલ કરવામાં આવે, હમ હિન્દુ સાથેના પોસ્ટરો સાથે મહિલાઓ સહિત 60 કરતાં વધુ સ્થાનિક લોકો એકઠા થઈને ટાવર ચોક પાસે જય શ્રી રામના નારા સાથે રામધૂન કરીને બાદમાં હનુમાન ચાલીસા કરવામાં આવી હતી। હિંમતનગર શહેરમાં બગીચા વિસ્તાર, પોલો ગ્રાઉન્ડ વિસ્તાર, વિવિધ વિસ્તારોમાં અશાંત ધારા કાયદો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ હિન્દુ સમાજના લોકોએ લઘુમતી સમાજની મિલકતો વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થયા છે। જોકે પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં 17 ધાર્મિક મંદિરો આવેલા છે। વિસ્તારની અંદર મંદિરોની આસપાસ લઘુમતી સમાજની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે। જોકે રાજ્ય સરકારે અશાંત ધારા કાયદો 2027 વર્ષ સુધી લાગુ કરવામાં આવ્યો છે। જો આ ધારા કાયદો અનંતકાળ સુધી લંબાઈ માટે અને કોઈપણ જ્ઞાતિ પ્રભુત્વ વધી ન જાય, સાથે વિસ્તારમાં કોવિ જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય તેવી માંગ કરવામાં આવી હતી। જીલ રાવલ, ZS TV, સાબરકાંઠા। આજે હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારના તથા RSS વિશ્વ હિન્દુ પરિષદના તમામ રહેઠાણ રહેવાસીઓ ભેગા થયેલા કે અશાંત ધારાની જે પરિસ્થિતિના કારણે પોલો ગ્રાઉન્ડ વિસ્તારની અંદર હિન્દુ કોમની વસ્તી દિન પ્રતિદિન ઘટતી જાય છે। હિન્દુ ત્યાં 17 મંદિરો આવેલા છે, જે મંદિરની આજુબાજુ પણ મુસ્લિમ વસ્તી વધવાના કારણે મંદિરોની અંદર દેવપૂજા બંધ થવાને આરે આવીને પડેલી છે। જે ગંભીર પરિસ્થિતિ નિર્માણ થયેલી છે, એ ઇલીગલ રીતે જે તબદીલીઓ થઈ, એ મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયેલા અને ત્યારબાદ સ્થિતિ પણ જોવામાં આવે છે। હિંમતનગર શહેર તથા નિર્માણ થયેલા મુસ્લિમ વિસ્તારમાં આજુબાજુ વસ્તી દેવપૂજા જે મંડળ થવાના આરે એને પડેલી છે।